નમસ્કાર, 11 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ચિત્રા. સમાચાર રાજકોટથી. નગરપાલિકામાં ભળેલા નવા વિસ્તારોમાં અસુવિધાની ફરિયાદ ઉઠી છે. અસુવિધાની ફરિયાદ માધાપર ગામમાં ઉઠી કે જ્યાં રસ્તા અને પાણી તેમજ લાઇટની સમસ્યા છે. મહિલાઓએ થાળી વગાડીને રોષ ઠાલવ્યો. લોકોએ તંત્ર પાસે પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ કરી. અત્યારે અમે છીએ રાજકોટના માધાપર ગામમાં, અને જ્યાં રોડ રસ્તા અને પાણીની સમસ્યા જેને લઈને સ્થાનિકો છે તે થાળી વગાડી અને વિરોધ કરી રહ્યા છે. આપણી સાથે સ્થાનિક લોકો છે. બેન, શું કહેશો કે આ પ્રકારની સ્થિતિ છે, શું સમસ્યા છે? સમસ્યા એ છે કે અહીંયા માધાપર ગામમાં જયારે છે ત્યાં આગળ લાઇટ નથી, રસ્તાઓ ખૂબ જ ખરાબ છે, ખૂબ જ ખાડા ગડ્ડા થઈ ગયા છે, જેથી કરીને સાંજના સમયે કે ક્યારે બી નીકળવું હોય તો બહુ મુશ્કેલીજનક છે. તો જ્યારે તબિયત કોઈની ખરાબ હોય ને એ રીતના લઈ જાય તો વડીલ વર્ગોને બી જવા આવવામાં ખૂબ તકલીફ પડે છે. લાઇટનો પણ એક બહુ મોટો પ્રશ્ન છે કે જ્યાં અહીંયા લાઇટ નથી અને એક આ રસ્તાઓ ખૂબ જ ખરાબ છે, વોકરાઓ ખુલ્લા છે બધા, જેના લીધે પાણીઓ ખૂબ ભરાય છે, ગંદકી પણ એટલી થાય છે એના હિસાબથી. તો એક અપીલ છે, અમે ઘણી બધી વિનંતી કરીને કીધું છે કે ભાઈ આ બધું થવું જોઈએ, પણ આજ સુધી અમારો અવાજ પહોંચ્યો નથી તંત્ર સુધી. એટલે આજે અમે લોકો થાળી વગાડીને તંત્રના કાન સુધી અવાજ પહોંચાડવા માંગીએ છીએ અને માધાપર ગામનો વિકાસ થાય એવું ઈચ્છીએ છીએ. તમે બેન શું કહેશો, શું સમસ્યા નડી રહી છે? સર, હાલ થકી તમે જોઈ શકો છો કે અહીંયા તમે અહીંયા ટર્ન કરો એટલે કેટલો મોટો ખાડો છે. આજે બે સ્કૂટર કદાચ સામસામા જાય તોય પ્રોબ્લેમ થાય છે ત્યાં. અત્યારે અહીંયાથી એક્સિડન્ટ બી એટલા થતા હોય છે અને બીજાને ઈજાય થાય છે. તો એ તો રોડ, બીજું તો કઈ ઠીક, રોડમાં તો પ્રોપર થવું જોઈએ ને. કેટલા મોટા મોટા ખાડા થાય છે અને વરસાદમાં ખબર જ ન પડે, પાણી ભરાયેલા હોય તો આપણું એક્ટિવા ક્યાં જાય છે, ખાડામાં જાય છે, સાઈડમાં આપણને પ્રોબ્લેમ થશે કઈ ખબર જ ન પડે. તમે શું કહેશો કે હવે તો રાજકોટ મહાનગરપાલિકામાં આ વિસ્તાર પડી ગયો છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ હવે આવી રહી છે, એ પહેલા આ સુવિધાઓ થવી જોઈએ, શું માનો છો? પહેલો મોટો પ્રશ્ન કે જે રોડ ઉપર સાયકલ પણ સરખી રીતે ન ચાલી શકતી હોય તો તમે આગળ વિચાર કરો કે ત્યાં માણસ કઈ રીતે ચાલી શકે કે કોઈ સ્કૂટર કઈ રીતે ચાલી શકે. રાતોરાત જ્યારે રોડ ચોમાસામાં તોડાઈ જાય છે તો રાતોરાત ફરી પાછા એ રોડ કેમ નથી સુધરી શકતા, એ સૌથી મોટો નગરપાલિકાને પ્રશ્ન છે કે તોડાઈ જવાથી પછી જોડાવાનું કામ પણ એમનું જ છે. વિકાસ નહીં તો વોટ નહીં, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે હવે હમણાં થોડા સમયમાં જ આવવાની છે, ત્યારે શું માનો છો કે કયા કયા મુખ્ય મુદ્દાઓ રહેશે અને આપની શું માંગ છે? પહેલી પહેલી વસ્તુ એ રોડ રસ્તા પાણી આપણી પ્રાયોરિટી છે, જેમાં મેં જ ખુદ કમ્પ્લેન કરેલી. આપણે ચોમાસા વખતે ત્યારે અમને ત્યાંથી જણાવવામાં આવેલું કે ચોમાસું જશે એટલે અમે કરી આપીશું. ચોમાસું ગયું તે પછી પણ હજી કોઈ પણ જાતનો જવાબ દેવામાં આવતો નથી. તે લોકો એમ કહે છે કે હજી અમારા પણ અમને ગ્રાન્ટો મળેલી નથી એટલે અમે કરી શકતા નથી, એવી અમને દલીલબાજી આપે છે. કોઈ પણ જાતનું કરી શકતા નથી કામ. આજે રોડ રસ્તા ન હોય તો આપણે જવા આવવામાં કેટલી મુશ્કેલી ઉભી પડે છે, ઘણી તકલીફો પડે છે. તો આ સૌરાજ્ય જોવું જોઈએ. પણ જે તમામ લોકો છે તે કહી રહ્યા છે કે જે રાજકોટમાં માધાપર ગામને ભેળવ્યું તો દેવામાં આવ્યું, પરંતુ જે પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી હોય છે તે પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી, જેને લઈને અત્યારે વિરોધ કરીએ છીએ. 3 મહિના બાદ એક તરફ સ્થાનિક સ્વરાજ્યની રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે અને તે પહેલા સ્થાનિક લોકો આ તમામ વિકાસના કામો અહીં પૂર્ણ થાય તેવી પણ માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન હિમાંશુ મકોડા સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.